વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્ર પર જોવાનું છે. તેની આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર લગભગ 6 માસની આસપાસ પૂછાતું હોય છે. બરાબર, આ ચેપ્ટર ચલાવતા પહેલા આપણે એના સૂત્રો ખાસ જોઈ લઈએ. બરાબર, તો એ સૂત્રો ખાસ મોડે કરશો તો જ તમને દાખલા આવડશે, નહીં તો દાખલા આવડશે નહીં. બરાબર, તો ચલો જોઈએ આપણે સૂત્રની સમજૂતી. પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ પ્રકરણ 12 ચલાવતા પહેલા તમને આના અંદર આવતા જે અગત્યના સૂત્રો છે એ ખાસ તમારે મોડે કરવા પડે. બરાબર, તો એની અંદર જે જે સૂત્રો આવે છે એ સૂત્રો તમને અત્યારે હું સમજાવું છું અને તમારે આ લખીને બરાબર પાક્કા મોડે કરી દેવાના. જો સૂત્રો આવડશે તો તમે આગળનું સ્ટેપ વધી શકશો, નહીં તો સૂત્રો નહીં આવડે તો તમે એક પણ સ્ટેપ આગળ વધી શકશો નહીં. બરાબર, તો સૌથી પહેલાં આપણે સૂત્રો મોડે કરવાના અને સૂત્રો કર્યા પછી જો દાખલો ગણશો તો જલ્દીથી તમને દાખલો આવડશે. બરાબર, અત્યારે હું સૂત્રો સમજાવું છું. બરાબર, આ સૂત્રો વ્યવસ્થિત લખી અને ખાસ મોડે કરવાના, પછી દાખલો આપણે ગણી શકીએ. બરાબર, તો પહેલું સૂત્ર છે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. આ વર્તુળનો પરિઘ, એનું સૂત્ર શું થાય છે? 2πr. હંમેશા યાદ રાખવાનું કે જે આટલું માપ છે એને ત્રિજ્યા કહેવાય. એને શું કહેવાય? ત્રિજ્યા. તો ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? આર. અને આખું આ માપ કહેવાય પૂરેપૂરું માપ, છેક પહેલાથી માંડી છેક સુધી, એને શું કહેવાય? વ્યાસ. બરાબર, ત્રિજ્યાને ડબલ કરો એટલે હંમેશા વ્યાસ મળે. આ બી યાદ રાખવાનું. અમુક ટાઈમે વ્યાસ આપેલું હોય અને આપણને કહ્યું હોય કે ત્રિજ્યા કેટલી થાય, તો વ્યાસના અડધા કરો એટલે ત્રિજ્યા કરો, ત્રિજ્યા થાય, અને ત્રિજ્યાને ડબલ કરો એટલે શું થઈ જાય? વ્યાસ થાય. બરાબર, તો વ્યાસ આખું હોય અને ત્રિજ્યા બરાબર વર્તુળના કેન્દ્રથી અહીંયા અડે, એને શું કહેવાય? આપણે ત્રિજ્યા કહીએ. બરાબર, એટલે ખાસ યાદ રાખવાનું, ત્રિજ્યા બરાબર આર કહેવાય અને વ્યાસ બરાબર ડી. તો વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. બરાબર, પહેલું સૂત્ર. બીજું સૂત્ર, વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળની અંદરનું માપ. આ વર્તુળની અંદરનું માપ એને શું કહેવાય? વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. હવે આપણને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ કીધું હોય તો આને બે વડે ભાગી દઈએ તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. આપણે કીધું હોય કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કીધું હોય તો આપણે આને 4 વડે ભાગી દઈએ તો વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય. બરાબર, તો યાદ રાખવાનું, અડધું કીધું હોય તો ભાગ્યા 2 કરવાના, અને વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કીધું હોય તો આપણે એને 4 વડે ભાગીએ તો આપણને શું મળે? વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. એવી રીતે અર્ધ વર્તુળની પરિમિતિ. હવે પરિમિતિની અંદર આ આપણે અર્ધ વર્તુળની પરિમિતિ કહેવાય. જો અહીંયા 2 ત્રિજ્યાઓ સમાવેશ થયેલો છે એટલે મેં અહીંયા 2r લખેલું, અને આ શું છે? અર્ધ વર્તુળ બરાબર, એટલે પાઈ આર. હવે આપણે તમે સમજી શકો પરિમિતિ પરિઘનો મતલબ એક જ થાય છે, પણ અહીંયા 2πr અર્ધ વર્તુળ લખેલું છે તો આને 2 વડે ભાગી દીધું એટલે એકલું પાઈ આર આવી ગયું. શું આવી ગયું? આટલું માપ કેટલું કહેવાય? પાઈ આર કહેવાય. આખું માપ કેટલું કહેવાય? 2πr કહેવાય. આ જે લીટી છે ને એને કહેવાય પરિઘ. બરાબર, આ એ પરિઘ જ છે, પરિમિતિ એક પરિઘ છે. બરાબર, આ શું છે? પરિમિતિ જ છે. બરાબર, એટલે અર્ધ વર્તુળ છે એટલે આપણે મેં આને 2 વડે ભાગી દીધું એટલે ખાલી પાઈ આર લખ્યું, અને અહીંયા 2 ત્રિજ્યાઓ ભેગી થાય, એક આ ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા, એટલે 2r આવી ગયું. તો પાઈ આર પ્લસ 2r બરાબર શું થશે? અર્ધ વર્તુળની પરિમિતિ. બરાબર, બીજા વધારાના સૂત્રો જે ખાસ અંદર પૂછાય છે એ પ્રમાણે સૂત્રો, આ બી બેઝિક સૂત્રો છે. એના ઉપરાંત લઘુચાપની લંબાઈ બરાબર પાઈ આર થીટા છેદમાં 180. બરાબર, લઘુચાપની લંબાઈનું સૂત્ર છે પાઈ આર થીટા છેદમાં 180, અને ગુરુચાપની લંબાઈ કીધું હોય તો આગળ 2πr વધી જાય, 2πr માંથી બાદ કરવાનું. તો ગુરુચાપની લંબાઈ બરાબર 2πr માઇનસ પાઈ આર થીટા છેદમાં 180. બરાબર, લઘુચાપની લંબાઈનું સૂત્ર શું થાય? તો પાઈ આર થીટા છેદમાં 180, અને ગુરુચાપની લંબાઈનું સૂત્ર શું થાય? તો 2πr માઇનસ પાઈ આર થીટા છેદમાં 180. બરાબર, પછી આવે છે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ. આ બંને ચાપની લંબાઈ હતી. એકલી પરીક્ષામાં તમને એવું કે કદાચ કે એકલી ચાપની લંબાઈ શોધો, ચાપની લંબાઈ શોધો, ચાપની લંબાઈ કીધું હોય તો આપણે તમારે લઘુ ચાપની લંબાઈ સમજવાનું. બરાબર, ચાપની લંબાઈ એટલે લઘુ ચાપ, એમાં ગુરુ ચાપની લંબાઈ નહીં સમજવાનું. ચાપની લંબાઈ શોધો તો શું કહેવાય? લઘુ ચાપની લંબાઈ.
અને ગુરુચાપની લંબાઈમાં તો સ્પષ્ટ કરેલું હોય કે ગુરુચાપની લંબાઈ બરાબર શું, તો ગુરુચાપની લંબાઈનું સૂત્ર છે 2πr - πr થીટા / 180. હવે આવે છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. બરાબર, એકલું વૃતાંશનું ક્ષેત્રફળ કયું હોય? આપણે કીધું હોય કે વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. શું કીધું હોય? વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો એકલું વૃતાંશ કે તો તમારે લઘુ વૃતાંશ જ સમજી લેવાનું. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર થીટા / 360. અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ છે, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આની પહેલા શું બાદ ઉમેરવાનું? પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર - પાઈ આર સ્ક્વેર થીટા / 360. આ ચાર સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવાના કે ચેપ્ટરને અનુલક્ષીને જ છે. તો લઘુચાપની લંબાઈ બરાબર શું થાય? પાઈ આર થીટા / 180. ગુરુચાપની લંબાઈ બરાબર 2πr - પાઈ આર થીટા / 180. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા / 360. અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કે તો પાઈ આર સ્ક્વેર આગળ આવી જાય, પાઈ આર સ્ક્વેર - પાઈ આર સ્ક્વેર થીટા / 360. બરાબર, તો આ રીતે આ સાત સૂત્રો જોયા. હજુ આપણે આગળ બીજા સૂત્રો પણ જોઈ લઈએ. હવે આપણે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર સમજીએ, આઠમા નંબરનું સૂત્ર. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. બરાબર, યાદ રાખી દેવાનું કે પદને કીધું હોય કે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો, તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. હવે આપણને મનમાં એવો પ્રશ્ન હતા કે ત્રિકોણનું ક્ષેત્રફળ એક સૂત્ર નથી, ત્રિકોણના ક્ષેત્રફળના કુલ ત્રણ સૂત્રો છે. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો ફાઇનલ છે પાઈ આર સ્ક્વેર થીટા / 360. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખવાનું કે જો સમબાજુ ત્રિકોણ અંદર આપેલો હોય તો તમારે આ સૂત્ર લખવાનું કે વર્ગમાં 3/4 / બાજુનો વર્ગ. ત્રિકોણના ક્ષેત્રફળની જગ્યાએ શું લખવાનું? ત્રિકોણના ક્ષેત્રફળમાં આ સૂત્ર લખવાનું, જો સમબાજુ ત્રિકોણ હોય તો વર્ગમાં 3/4 / બાજુનો વર્ગ. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો આપણે ખબર છે કે પાઈ આર સ્ક્વેર થીટા / 360. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ જો સમબાજુ ત્રિકોણ હોય તો તમારે કયું બાદ કરવાનું? વર્ગમાં 3/4 / બાજુનો વર્ગ, એ સાત બાદ કરવાનું. બરાબર, બીજું આગળ જોઈએ. હવે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો સૂત્ર ફાઇનલ, પણ જો કાટકોણ ત્રિકોણ આપણને અંદર આપેલો હોય, ત્રિકોણની જગ્યાએ કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણ તો આપણે આ સૂત્ર લખીએ તો કામ આવે નહીં. તો એના માટે સૂત્ર છે 1/2 / કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. સમજી લો, કાટકોણ ત્રિકોણ આ રીતે હોય. બરાબર, આ કાટકોણ ત્રિકોણ છે તો બે બાજુઓ કઈ કહેવાય? આના અંદર આ કાટખૂણો બનાવતી બે બાજુઓ આ રીતે કહેવાય. બરાબર, કાટખૂણો બનાવતી બે બાજુઓ કઈ કહેવાય? એ બી અને બી સી કહેવાય. તો અહીંયા લખી શકાય 1/2 / એ બી / બી સી. બરાબર, એટલે એક જ્યારે કાટકોણ ત્રિકોણ આપેલું હોય તો તમારે કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ બાદ કરી દેવું પડતા. બરાબર, તો શું થશે? તો 1/2 / કાટકોણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો છે જ, અને એમાંથી શું બાદ કરવાનું? કાટકોણનું ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું. પછી આપણને અંદર વેદ આપેલો હોય તો શું કયું સૂત્ર લખવાનું? 1/2 / પાયો / વેદ, એ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું. બરાબર, તો ત્રિકોણના ક્ષેત્રફળના ત્રણ સૂત્રો છે, એમાંથી કયું ક્ષેત્રફળ બાદ કરવાનું એ રકમ પરથી નક્કી થાય કે જો સમબાજુ ત્રિકોણ હોય તો તમારે આ જ સૂત્ર લખવાનું, વર્ગમાં 3/4 / બાજુનો વર્ગ બાદ થાય. જો કાટકોણ ત્રિકોણ હોય તો 1/2 / કાટકોણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર બાદ થાય. અને જો વેદ આપેલો હોય તો 1/2 / પાયો / વેદ, એ રકમ બાદ થાય. બરાબર, તો યાદ રાખવાનું લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ હોય ત્યારે આટલું મોડે કરવાથી આપણને પરફેક્ટ ના આવડે, પણ આ પરફેક્ટ બધા સૂત્રો લખેલા છે, ત્રણે ત્રણ સૂત્ર બરાબર પાકા યાદ કરવા પડે લઘુવૃત્તખંડના ક્ષેત્રફળ માટે. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ થાય. ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રણ અલગ રીતે મેં સમજાવ્યું છે, આ સૂત્ર બરાબર લખી અને મોડે કરજો. હવે આપણે આગળ સૂત્ર જોઈએ. આગળ નવમું સૂત્ર, ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવાનું. વર્તુળનું ક્ષેત્રફળ મેં પહેલું સૂત્ર સમજાવ્યું તમને આગળ, કે વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર
અને લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળ માટે આગળ આઠમા સૂત્રની અંદર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એના ત્રણ સૂત્રો તમને સમજાયા બરાબર તો યાદ રાખવાનું કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડનું સોરી વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવાનું બીજું આગળ 10મું સૂત્ર લઘુ વૃત્તાનું ક્ષેત્રફળ મેં આગળ તમને સમજાવ્યું પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 પરંતુ સમજી લો કે આપણને લઘુચાપની લંબાઈ આપેલી છે એટલે એને આપણે L કહેવાય લઘુચાપની લંબાઈને શું કહેવાય L બરાબર તો લઘુચાપની લંબાઈ આપેલી હોય અને તેના પરથી જો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આ સૂત્રમાં આગળ ભૂલી ગયો તો પણ અહીંયા લખું છું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર બીજું એક સૂત્ર છે 1/3 ગુણ્યા L ગુણ્યા R આ સૂત્ર યાદ રાખવાનું એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા લઘુચાપની લંબાઈ ગુણ્યા ત્રિજ્યા આ રીતનું સૂત્ર થાય બરાબર હવે આગળ જોઈએ આપણે